શીખીશું તો તે પહેલા આપણે એકવાર ઓરલી 1 થી 10 નંબર બોલીએ ઓકે તો 1 2 3 4 5 ફરીથી બોલીએ ઓકે 1 2 3 4 5 કેટલા છે આ 5 6 7 8 9 10 6 7 8 9 અને 1 0 10 1 0 10 તો 5 અને આ 5 1 0 10 ઓકે તો આજે આપણે 1 નંબર લખતા શીખીશું તો એ પણ આપણે સંકેતોની મદદથી તો સ્ટેન્ડિંગ લાઇન તો આપણને આવડે છે ને તો પહેલા આપણે શું શીખ્યા આ શું છે સ્ટેન્ડિંગ લાઇન શું છે સ્ટેન્ડિંગ લાઇન તો આપણે 1 પણ એવો જ છે સ્ટેન્ડિંગ લાઇન જેવો ઓકે તો સૌ પહેલા આપણે ગાંઠવાળું શીખીશું તો સૌ પહેલા ડોટ કરીશું અને હવે તેની ઉપર ગુંટીશું તો અહીં આપણે શું કરવાનું છે ગુંટવાનું છે તો રેડ લાઇન થી બ્લુ લાઇન આ રેડ લાઇન અને બ્લુ લાઇન સુધી આપણે શું કરીશું ડોટ છે એના ઉપર આપણે શું કરવાનું છે ગુંટવાનું છે તો શું બની ગયું આ 1 શું કહેવાય આને 1 અને સંકેતોમાં જો જોઈએ તો આ શું છે સ્ટેન્ડિંગ લાઇન પણ આપણે એને 1 કહીશું હવે આપણે અહીંયા પણ એ જ રીતે પહેલા ડોટ કરીશું અને પછી તેની ઉપર ગુંટીશું તો રેડ લાઇન થી બ્લુ લાઇન સુધી શું કર્યું આપણે ડોટ કર્યો ડોટ વાળો 1 હવે એના ઉપર આપણે શું કરીશું ગુંટીશું તો રેડ લાઇન થી બ્લુ લાઇન સુધી શું કર્યું આપણે 1 શું કહેવાય આને 1 નંબર કયો નંબર 1 નંબર એવી જ રીતે અહીંયા પણ આપણે પહેલા ડોટ વાળો કરીશું તો રેડ લાઇન થી બ્લુ લાઇન સુધી આ રીતે ડોટ કર્યા છે હવે એના ઉપર આપણે શું કરવાનું છે ગુંટવાનું છે શું કરવાનું છે ગુંટવાનું છે તો રેડ લાઇન થી બ્લુ લાઇન શું કરીએ આપણે આ 1 નંબર કોઈ નંબર 1 1 નંબર ઓકે હવે અહીંયા પણ આપણે એ જ રીતે પહેલા ડોટ કરીશું અને પછી એના ઉપર ગુંટીશું ઓકે તો આ શું કર્યું રેડ લાઇન થી બ્લુ લાઇન સુધી 1 નંબર ડોટ વાળો તો હવે આપણે એના ઉપર શું કરવાનું છે ગુંટવાનું છે તો તમારે પણ આ જ રીતે પેન્સિલ ની મદદ થી તમારે પણ ડોટ વાળા વન ઉપર ગુંટવાનું છે તો શું થયું આ 1 નંબર કયો નંબર 1 O N E 1 એટલે 1 1 એટલે 1 હવે અહીંયા પણ આપણે શું કરીશું પહેલા ડોટ કરીશું શું કરીશું ડોટ ઓકે તો આ શું કર્યું આપણે ડોટ વાળો 1 રેડ લાઇન થી બ્લુ લાઇન સુધી ડોટ વાળો 1 કર્યો છે હવે આપણે શું કરીશું તેના ઉપર ગુંટીશું તો રેડ લાઇન થી બ્લુ લાઇન સુધી આપણે શું કરવાનું છે સ્ટેન્ડિંગ લાઇન તો સ્ટેન્ડિંગ લાઇન બની ગઈ એટલે શું કહેવાય 1 શું કહેવાય 1 1 એટલે 1 1 એટલે શું કહેવાય 1 હવે આપણે અહીંયા પણ 2 ડોટ કરીશું કેટલા 2 ડોટ અહીંયા આપણે ડોટ વાળું શીખ્યા હવે આ લાઈનમાં આપણે ડેશ ડોટ કરીશું તો સૌ પહેલા રેડ લાઈનમાં અને હવે આપણે બ્લુ લાઈનમાં ડોટ કરીશું હવે આપણે શું કરીશું તો રેડ લાઇન થી અને અહીંયા પણ આપણે એક ત્રીજો ડોટ કરીશું ઓકે તો કેટલા ડોટ થયા 1 2 અને 3 હવે આપણે શું કરીશું ત્રણેય ડોટને જોઈન કરીશું તો રેડ લાઇન થી બ્લુ લાઇન અને બ્લુ લાઇન થી બીજી બ્લુ લાઇન સુધી
तो पहला रेड लाइन, पछी ब्लू लाइन अने अहीं पर ब्लू लाइन में शू कर्युं टच कर्या। हवे आपणे रेड लाइन थी ब्लू लाइन सुधी पहला पहला डॉट थी बीजा डॉट सुधी ने हवे बीजा डॉट थी तीजा डॉट सुधी वन टू अने थ्री त्रण डॉट ने आपणे शू कर्युं जॉइन कर्या। શું બની ગયું આ વન શું બન્યું વન વન એટલે એક। હવે આપણે અહીંયા પણ ત્રણ ડોટ કરીશું તો એક ડોટ બે ડોટ અને ત્રણ ડોટ તો રેડ લાઈન બ્લુ લાઈન અને બીજી બ્લુ લાઈન તો આપણે રેડ લાઈનથી બ્લુ લાઈન અને બ્લુ લાઈનથી અહીંયા બ્લુ લાઈન સુધી આપણે આ શું કર્યું વન શું કર્યું વન વન એટલે એક। હવે અહીંયા પણ આપણે એ જ રીતે થ્રી ડોટ કરીશું તો વન ટુ અને થ્રી કેટલા ડોટ કર્યા વન ટુ અને થ્રી। હવે આપણે શું કરીશું જોઈન કરીશું એટલે સ્ટેન્ડિંગ લાઈન બનશે અહીંયા આપણે એને વન કહીએ છીએ ઓકે તો આને શું કહેવાય ઇંગ્લિશમાં વન શું કહેવાય આને ઇંગ્લિશમાં વન વન એટલે એક। હવે અહીંયા પણ આપણે ત્રણ ડોટ કરીશું તો રેડ લાઈન બ્લુ લાઈન અને અહીંયા પણ બ્લુ લાઈન કેટલા થયા ડોટ વન ટુ અને થ્રી। હવે થ્રી ડોટને આપણે શું કરીશું જોઈન કરીશું તો રેડ લાઈનથી બ્લુ લાઈન અને આ પણ બ્લુ લાઈન તો શું બની ગયું આ વન કોઈ નંબર આ વન ઓ એન ઈ વન એટલે એક વન એટલે એક। હવે અહીંયા આપણે ડોટ વાળું આ લાઈનમાં આપણે શીખ્યા ડોટ ઉપર ઘૂંટા શીખ્યા અહીંયા આપણે થ્રી ડોટ કર્યા થ્રી ડોટને જોઈન કર્યા તો વન નંબર બન્યો। હવે અહીંયા આપણે ડેશ ડોટ કરીશું કેટલા બે ડોટ તો રેડ લાઈન અને બ્લુ લાઈન હવે ડેશ ડોટ કરીશું આ ડોટ ને આ ડોટ સાથે શું કરીશું જોઈન કરીશું તો રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી શું કર્યું આપણે આ જોઈન કર્યું રેડ લાઈન થી બ્લુ લાઈન આપણે આ વખતે વચ્ચે ડોટ નથી કર્યો ડાયરેક્ટ જ આપણે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી ડોટ ને જોઈન કર્યું તો શું બની ગયું આ વન શું કહેવાય વન ઓ એન ઈ વન એટલે એક વન એટલે એક। હવે અહીંયા આપણે ડેશ ડોટ કરીશું તો રેડ લાઈનમાં એક અને બ્લુ લાઈનમાં હવે આપણે આને શું કરીશું જોઈન કરીશું રેડ લાઈનથી બ્લુ લાઈન સુધી સ્ટેન્ડિંગ લાઈન બનાવીશું તો રેડ લાઈનથી બ્લુ લાઈન શું બની ગયું આ વન શું બન્યું વન વન એટલે એક વન એટલે એક। હવે અહીંયા આપણે બે ડોટ કરીશું તો એક ડોટ રેડ લાઈનમાં અને બીજો ડોટ બ્લુ લાઈનમાં તો હવે આ રેડ લાઈન અને બ્લુ લાઈનમાં જે ડોટ છે એને આપણે જોઈન કરીશું સ્ટેન્ડિંગ લાઈન કરીશું તો શું બની ગયું આ વન શું કહેવાય આને વન વન એટલે એક વન એટલે એક। હવે અહીંયા આપણે બે ડોટ કરીશું તો આ છે રેડ લાઈન હવે આપણે બીજી બ્લુ લાઈન છે એમાં નથી કરવાનું ફર્સ્ટ છે આ બ્લુ લાઈન અને સેકન્ડ તો સેકન્ડમાં આપણે ડોટ કરીશું રેડ લાઈન પછી બ્લુ લાઈન એમાં નથી કરવાનું અને આ બ્લુ લાઈન છે એમાં ડોટ કરીશું। હવે આ ડોટ અને આ ડોટને આપણે શું કરીશું જોઈન કરીશું શું કરીશું આપણે જોઈન તો રેડ લાઈનથી બ્લુ લાઈન શું કર્યું આપણે આ રેડ લાઈનથી બ્લુ લાઈન તો શું બની ગયું આ વન શું બન્યું વન ઓ એન ઈ વન એટલે એક વન એટલે એક। એવી જ રીતે અહીંયા પણ આપણે બે ડોટ કરીશું તો રેડ લાઈનમાં અને બ્લુ લાઈનમાં હવે આપણે શું કરીશું એને જોઈન્ટ કરીશું
रेड लाइन थी ब्लू लाइन सुधी आपणे शुं कर्युं स्टैंडिंग लाइन बनावी तो शुं बनी गयुं वन शुं छे आ वन तो आपणे आ पण संकेतोनी मदतथी आजे वन शीख्या स्टैंडिंग लाइन करी एटले वन बनी गयुं तो वन ओ एन ई वन एटले एक तो तमारे पण आ ज रीते तमारा पेज में लखवानुं रहेशे थैंक यू।